ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषद अध्याय बे तृतीय वल्ली मंत्र तेर अस्ति इत्येवोपलब्धव्यः तत्त्वभावेन चोभयोः अस्ति इत्येवोपलब्धस्य तत्त्वभावः प्रसीदति श्लोक में आत्मदर्शन नो क्रम आत्मानु ब्रह्म स्वरूपे जे आविर्भाव छे आविर्भूत स्वरूप ये यहाँ एनो क्रम बतावामां आवेलो छे तो एनो जे अन्वय छे श्लोक नो अस्ति इति जगत कारण लक्षण सद्रूपेण अयम आत्मा ज्ञातव्यः सौ प्रथम जगत कारण रूपे आ जगत जे छे ए ईश्वर नु माईक रूप छे माटे जगत जेनु रूप छे जगत जेनु सर्जन छे जेनी संकल्प संकल्प पूर्वक नु सर्जन छे एवा एवु एवा परमात्मा छे जगत कारण लक्षण सद रूपेण एव अयम आत्मा ज्ञातव्य आ परमात्मा आत्मा जे चैतन्य छे ए छे ए रूपे ज्ञातव्य छे उपलब्धव्य छे अस्ति इति एव उपलब्धव्यः पछी तत्त्वभावेन उपलब्धव्यः पश्चात पछी तत्त्वभावेन एटले एकवार जगत माथी दृष्टि आपड़ी जगत कारण एवा परमात्मा ईश्वर तरफ जाए पछी ईश्वर ने एना स्वरूपे तत्त्वभावे जाणवानो प्रयत्न करिए हेलो जगत कारण रूपे रहेला परमा एटले जगत माथी दृष्टि हटी जाए आपड़ी अने जगत कारण एवा परमात्मा तरफ केंद्रित थाय
त्यारे पछी तत्व भावे एना निरुपाधिक स्वरूपे एने जाणवानो प्रयत्न करवो जोईए। उपाधि विविक्त शुद्ध रूपेण ईश्वर में पण जगत नु कारण जगत एवी उपाधि छे अने पछी एने उपाधि विविक्त शुद्ध रूपेण ने जाणवो जोईए। ज्ञातव्य उपलब्धव्य पछी चोभयोहो जे छे एटले च उभयोहो निर्धारण करवानुं छे। आ बे मांथी एनुं सोपाधिक रूपे जे अभिव्यक्ति छे अने निरुपाधिक रूपे जे अभिव्यक्ति छे जे उपलब्धि थई छे परमात्मानी बे रीते आपणा माटे उपलब्धि थई छे। एक सोपाधिक रूपे उपलब्धि थई छे जगत कारण रूपे। हा बोलो। हा એટલે બે પ્રકારની જે ઉપલબ્ધિ થઈ છે એમાંથી અવાજ કપાય છે, બીજી જે છે એ બે માંથી સૌથી પહેલા કઈ થઈ? સોપાધિક રૂપે જે અભિવ્યક્તિ થઈ સોપાધિક નિરુપાધિક યોહો ષષ્ઠી એટલે સપ્તમી દ્વિવચન પણ હોય છે નિર્ધારણ કરવા માટે। ષષ્ઠી દ્વિ નિર્ધારણ માટે ગમે તે વિભક્તિ વપરાય છે, છઠ્ઠી સપ્તમી જે હોય એટલે અસ્તિત્વ તત્વ ભાવેના, પહેલા તો અસ્થિ રૂપે અને પછી તત્વ ભાવ, એ બંને માંથી સોપાધિક નિરુપાધિક એ બંને ઉપલબ્ધિ માંથી મધ્યે પ્રથમ અસ્થિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય, અસ્થિ એ પ્રમાણે જે ઉપલબ્ધ થયા છે સોપાધિક રૂપે જે પરમાત્મા આપણને ઉપલબ્ધ થયા છે તે એક એવા છે નિખિલ કાર્યસ્ય કારણમસ્તિ, સંપૂર્ણ આ દૃશ્ય પ્રપંચના એવા કારણ રૂપે છે, જગત સર્જનહાર રૂપે છે, એ અસ્તિત્વેન જ્ઞાતસ્ય છે એ રૂપે આપણે ઉપલબ્ધ કરી લીધા છે, પછી એ જ પોતે પ્રસન્ન થાય છે અને આત્મતત્વ ભાવ વિદિતા વિદિતાભ્યામ અન્યત્વેન પરમાર્થ સદરૂપેણ પ્રસિદ્ધિ, પરમાત્મા ઈશ્વર પ્રસન્ન થાય છે કઈ રીતે થાય છે? વિદિત અને અવિદિત પર પ્રત્યક્ષ અને પરોક્ષ એ બંનેથી અન્યત્વેન, જે વસ્તુ પ્રત્યક્ષ નથી જે વસ્તુ પરોક્ષ પણ નથી એ કઈ રીતે જાણી શકાય? એ જણાય એવી નથી પણ જાણી શકાય છે ખરું। વિદિત અને અવિદિત થી અન્ય જે છે અન્ય દેવતા વિદિતા તથો અવિદિતા હતી એટલે એ વેદ્ય એ જણાય એવું નથી પરંતુ જાણી શકાય છે કઈ રીતે? આ પ્રત્યેક આત્મ સ્વરૂપે અન્યત્વેન પરમાર્થ સદરૂપેણ પ્રસિદ્ધિ, એ આત્મ સ્વરૂપે આવી રીતે પ્રસન્ન થાય છે। પ્રસન્ન થાય છે એટલે શું? તત્વ ભાવ પ્રસિદ્ધિ એટલે શું? પૂર્વમ અસ્તિત્વેન વિજાનતઃ પુરુષસ્ય, જેને પહેલા જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને છે રૂપે આપણે ઉપલબ્ધ કરેલા છે એ સ્વ સ્વરૂપ પ્રકાશનાય અભિમુખી ભવતી, એ પોતાના સ્વરૂપને પ્રકાશિત રિવીલ કરવા માટે સ્વયં સ્ફુરિત સ્વયં પ્રગટ કરે છે અને અનુકૂળ બને છે। આવી રીતે આ શ્લોકનો અન્વય છે, આ મંત્રનો અન્વય છે। આપણે વિચાર્યું આપણે જેની સાથે વ્યવહાર કરીએ છીએ જીવ જગત અને ઈશ્વર એનું એ પરમાત્માના માયિક સ્વરૂપો છે, તો જગત પરમાત્માનું માયિક રૂપ છે, જગત જેનું રૂપ છે માયિક એ પરમાત્મા પ્રસન્ન થાય અનુકૂળ થાય તો એના માટે શું? જગતનું ભોગ બુદ્ધિ પૂર્વક નહીં પરંતુ જગતનું યોગ બુદ્ધિ પૂર્વક સેવન કરવું જોઈએ। તો જગતનું ભોગ બુદ્ધિ પૂર્વક સેવન કરીએ છીએ એટલે શું? તો અજ્ઞાનની જે જે અભિવ્યક્તિ છે, અજ્ઞાનની મુખ્યત્વે આ ત્રણ અભિવ્યક્તિ આપણે સમજી શકીએ છીએ સાધક માટે, દેહાભિમાન કર્તૃત્વ અને વિષયાશક્તિ। આ અજ્ઞાન પૂર્વક જ જગતનો ભોગ બુદ્ધિથી સેવન થતું હોય છે, દેહાભિમાન કર્તૃત્વ અને વિષયાશક્તિ। વિષયાશક્તિ હોય, ફળની આસક્તિ હોય, ફળ પરનું મમત્વ હોય, આ મારી મહેનતનું ફળ છે હું કોઈ નહીં આપું, આ અને હું મહેનત કરું ને એટલે પછી આ ફળ મળે છે, ફળની આસક્તિ અને ફળનું મમત્વ આ વિષયાશક્તિ છે। તો યોગ બુદ્ધિ અને ભોગ બુદ્ધિ
पूर्वक जगत नु सेवन करता हो फरक शू है तो भोग बुद्धि पूर्वक जय सेवन करे तरह आ विषयाशक्ति आ रीते प्रकट थती हो कर्तृत्व एट्ले कि मैं आ करू मारी मेहनत नु फल मारा मा आटलू सामर्थ्य वगैरह कर्तृत्व हूँ करीश अने मारे करवू छे वगैरे कर्म पर नी आसक्ति अने पछी देहाभिमान देहाभिमान एटले उपाधिनु अने उपाधिना सामर्थ्यनु अभिमान होवू आ देहाभिमान एटले देहाभिमान कर्तृत्व अने विषयाशक्ति जेटली दृढ़ होय ने एटलू भोग बुद्धि थी जगत नु सेवन थाय ए ज जगत नु योग बुद्धि थी सेवन करिए तो आ त्रणे त्रण वस्तु कई रीते निर्मूल थाय छे एक तो विषयाशक्ति विषयाशक्ति कई रीते निर्मूल थाय जे कई छे ए ईश्वर नो प्रसाद छे अथवा तो प्रसाद बुद्धि को फल नो ईश्वर अर्पण हूँ जे कई पण मेहनत करीश ए एनो समष्टि माटे पण उपयोग एटले समष्टि मां एनु फल नो ईश्वर अर्पण थशे एटले फल नी आसक्ति अने फल पर नु ममत्व आ प्रसाद बुद्धि थी जशे योग बुद्धि थी सेवन करवामां आवे त्यारे कर्तृत्व कई रीते जाए तो हूँ गौण हूँ मुख्य करता नहीं हूँ मारी मेहनत थी मारी इच्छा थी मारा सामर्थ्य थी करू छू एवं नहीं मारा मां जे कई ज्ञान इच्छा क्रिया शक्ति छे ए परमात्मा नी ज छे ए ज अभिव्यक्त थई रही छे एटले जे कई पण मारा मां सामर्थ्य छे ए केवल केवल परमात्मा नु ज छे आम गौण कर्तृत्व ज्यारे स्वीकारीए अने सर्व कर्तृत्व अथवा तो मुख्य कर्तृत्व ईश्वर नु स्वीकारीए त्यारे आ कर्तृत्व नु अभिमान जाय अने जगतनी योग बुद्धि थी सेवन थाय जगतनु अने देहाभिमान देहाभिमान ने पण शिथिल करवा माटे आ ईश्वर तत्वनी विचारणा छे देहाभिमान शुं हतुं उपाधि नु अभिमान अने उपाधिना सामर्थ्य नु अभिमान हूँ ऋषि छू अने ऋषि आ आ करी शके छे जो यक्षनी आख्यायिका जे हती एमां हूँ अग्नि देवता छू आ जगत में जे कई छे ने बधुं एक सेकंड में बाळी शकू छू एटले उपाधि रूपे अग्नि देवताए पोतानी ओळखाण आपी अने उपाधिना सामर्थ्यनु उपाधि जे कई करी शके छे उपाधि में जे शक्ति छे एनु पण अभिमान आ बे रीते देहाभिमान दृढ़ थतुं होय छे आपणा में जे कई पण कला छे वगैरे ए बधा रूपे पण आपणे अभिमान सेवता होईए छीए तो ये अभिमान देहाभिमान पण शिथिल थई जाय ईश्वर तत्वनी विचारणा थी योग बुद्धि पूर्वक तो कई रीते उपाधिनु अने उपाधिना सामर्थ्यनु अभिमान कई रीते दूर थाय उपाधिनु अभिमान उपाधि तो जड़ छे जड़मां जे कई पण शक्ति वगैरे जे छे ए कोनी छे अंतरात्मानी छे अरे अंतर्यामीनी छे अने उपाधिनु सामर्थ्य जे कई आ प्रगट थाय छे ए बधु आ अंतर्यामी परमात्मा ने लीधे ज छे पृथ्वीनी धारण करवानी शक्ति कोनी छे परमात्मानी छे दरेके दरेक सूर्यनी प्रकाशवानी शक्ति रूपे पण परमात्मानी शक्ति आ बधा रूपे परमात्मानी शक्ति सामर्थ्य ज्ञान अभिव्यक्त थई रह्युं छे तो एवी ज रीते आ एक उपाधि द्वारा पण ए ज प्रकट थई रह्यो छे आम आ जगतनु योग बुद्धि पूर्वक सेवन थाय जगत ईशधी युक्त सेवनम रमण महर्षि उपदेश सार मां कीधु जगत नी ईश्वर बुद्धि थी जगत नी सेवा करीए छीए एटले शुं समष्टि समष्टि नी विचारणा समष्टि मां ज्यारे आपणे समर्पण करीए सौथी वधारे साधक माटे महत्वनी वस्तु कोई साधना नथी परंतु आ ईश्वर समर्पित जीवन जीववू ए सौथी वधारे अगत्यनुं छे तो ईश्वर समर्पित जीवन एटले शुं आपणे जे कई पण करीए छीए ने एनो जेटलू ओछा लोकोने लाभ मळे ने एटले आपणे स्वार्थ ने संकुचित कहेवाईए ने आपणे जे कई पण करीए एनो वधारे ने वधारे समष्टिने लाभ मळे ए परोपकार कहेवाय आपणे गंगा माता ने नर्मदा माता ने बधाने अहीं भारतनी दरेके दरेक नदीने आपणे माता समान गणीने पूजन करीए छीए कोई नदीनी विश्वमां बीजी कोई नदीनी पूजा थती नथी अपना भारतीय संस्कृति में पहाड़ छे वृक्ष छे आ दरेके दरेक नी पूजा केम थाय छे कारण के जे गंगा माता नी ने बधानी पूजा केम थाय छे के जे नदी अनेक लोकोने एटले समष्टि में सौथी वधारे ने वधारे कंईक फल एटले प्रदान करे छे सौथी जेनाथी बधा लोकोने बहु ज लाभ थतो होय એટલે પરોપકાર જેટલો વધારે થાય છે ને એટલા માટે આ નદી પર્વત વૃક્ષ વગેરેની પૂજા થાય છે એટલે આ જ ભાવ છે દરેકે દરેકે સૂર્ય ભગવાનની કેમ પૂજા થાય છે
કારણ કે પરોપકાર કોઈ વળતા બદલાની અપેક્ષા વગર જ એ આવી રીતે બધું જ સૂર્ય નિયત પોતાનું કર્તવ્ય કરે છે અને પોતાની કર્તવ્ય ચ્યુતિ ન થઈ જાય ને એનો ભય રાખે છે. એટલે આ પ્રમાણે જગત ઈશધી યુક્ત સેવનમ, તો જગતનું યોગ બુદ્ધિથી સેવન કરીએ, ભક્ત બનીએ અને જગતનું યોગ બુદ્ધિથી સેવન કરીએ, તો ભક્ત જ જગતને ઈશ્વર બુદ્ધિથી સેવે છે, ઈશ્વર બુદ્ધિથી જગતનું સેવન કરે છે, જગતમાં વ્યવહાર કરે છે. એવ ઉપલબ્ધવ્ય ભક્ત બનાવે છે, ભક્ત જ ભગવાનને આ છે એ રૂપે ઉપલબ્ધ કરી દે છે કે ના આ પ્રહલાદ ધ્રુવ વગેરે જેટલા પણ ભક્તો છે સાક્ષાત છે એ રૂપે એ લોકોએ ભક્તોએ ભગવાનને ઉપલબ્ધ કરી દીધા છે. પછી શું થાય છે, પછી ભગવાન એ ભક્તો આગળ તત્વ ભાવે એને પ્રગટ થાય છે, એટલે કે એમને પોતાના તત્વ સ્વરૂપનું જ્ઞાન કરાવી આપે છે અથવા તો તત્વ સ્વરૂપનું જ્ઞાન કરાવવાની અનુકૂળતા યોગ્ય નિમિત્તો ઉભા કરાવી આપે છે. તો તત્વ ભાવ એટલે શું એ થોડુંક વિચાર કરી લઈએ. અહીંયા તત્વ ભાવ એટલે તત્વ સ્વરૂપ, તત્વનું સ્વરૂપ એવો કોઈ અહીંયા શું કહેવાય વિભક્તિ પ્રત્યય ઉમેરવાનો નથી. તત્વ ભાવ તત્વ સ્વરૂપ એટલે અદ્વિતીય સ્વભાવ જે છે એ તત્વ ભાવ અદ્વિતીય સ્વભાવ અહીંયા પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે ભક્ત માટે એ પોતે અભિમુખ થાય છે એવો અહીંયા ભાષાંતર છે. તો તત્વ ભાવ એટલે શું, તત્વ ભાવ પ્રસન્ન થાય છે એટલે શું, તો તત્વ ભાવ એટલે તત્વ સ્વરૂપ એની વિચારણા આપણે કરીએ, કોઈ પણ તત્વનું સ્વરૂપ એટલે અધિષ્ઠાન સ્વરૂપે તત્વને જાણવું એ મુખ્ય વિચારણા છે. તો આપણે કોઈ પણ ઘડો દ્રષ્ટાંતમાં લઈએ, તો ઘડો છે, ઘડો ભાસે છે અને ઘડો મને પ્રિય છે, મારો છે, મને પ્રિય છે, મારા મારું પ્રયોજન સિદ્ધ કરનારો છે. તો આપણને જે કોઈ પણ પદાર્થ જગતમાં જે જણાય છે એ છે, ભાસે છે, ભાસે છે એટલે શું, મારા મારા અનુભવમાં છે, મારી અનુભૂતિનો વિષય છે, મારા માટે જ્ઞેય અને અનુભવનો વિષય છે. એટલે ઘડો છે, ઘડો ઘડા ઘડામાં સત્તા છે, ઘડો છે રૂપે જ આપણને અનુભવાય છે. એટલે ઘડામાં સત્તા છે, ઘડામાં આવી રીતે અનુભવ છે, ઘડાનો અનુભવ પણ થાય છે અને ઘડો મને પ્રિય છે, મને આનંદ આપે છે, મારું પ્રયોજન સિદ્ધ કરે છે. પણ ધીમે ધીમે ઘડામાંથી આપણે તત્વ ભાવ તત્વ સ્વરૂપ શું છે ને ઘડાનું ત્યાં પહોંચવાનું છે. એટલે ઘડામાંથી દ્રષ્ટિ આપણી થોડીક આગળ જાય અને આવી રીતે સત્તા અનુભૂતિ અને આનંદ એમાં આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ, પછી થોડોક વધારે વિચાર કરીએ કે ઘડામાં સત્તા છે, ઘડામાં અનુભૂતિ છે, ઘડામાં આનંદ છે, કે પછી સત્તામાં ઘડો છે, અનુભૂતિમાં ઘડો છે, આનંદમાં ઘડો છે. જો ઘડા ઘડો છે એના કરતા વધારે વિચારણાને આગળ લઈ જઈએ તો અસ્તિત્વ તો છે જ, ઘડો નહોતો ને ત્યારે પણ માટી રૂપે એનું અસ્તિત્વ હતું, માટી નહોતી ત્યારે પૃથ્વી રૂપે એમ એમ કરીને અસ્તિત્વ એક શાશ્વત વસ્તુ છે, એના ઉપર વિશેષ નામ રૂપનો અધ્યારોપ થાય છે. એટલે ઘડો છે માંથી સત્તામાં ઘડો છે એવું થયું, ઘડાની સત્તા છે એવું નહીં, સત્તામાં ઘડો છે. ઘડો ક્યારે ભાસે, હું પોતે અનુભૂતિ સ્વરૂપ હોઉં, જ્ઞાન સ્વરૂપ હોઉં તો મારા જ્ઞાન પ્રકાશ વડે ઘડો પ્રકાશિત થાય, એટલે મારી અનુભૂતિમાં ઘડો છે, ઘડો અને મારા આનંદમાં ઘડો મને પ્રિય જણાય છે. મારામાં ઘડા માટેની કોઈ ઈચ્છા ના હોય ને તો ઘડો કોઈ મારું પ્રયોજન સિદ્ધ, ઘડાને જવાડો, આપણે લાડુ રાખીએ, લાડુ છે, લાડુ ભાસે છે અને લાડુ મને પ્રિય છે. તો આપણે વિચાર્યું એ પ્રમાણે લાડુમાં સત્તા છે, લાડુમાં આપણને લાડુ આપણને અનુભવાય છે અને લાડુમાં આનંદ છે, એનાથી સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, આનંદમાં લાડુ છે. લાડુમાં આનંદ છે નહીં, આનંદમાં લાડુ છે. આનંદમાં લાડુ છે એવું કઈ રીતે સમજાય, આમ સ્વીકારાતું નથી, લાડુમાં જ આનંદ નથી.
लाडू छे एनु आपणे सरळताथी सत्तामां लाडू छे एवुं समजी शकीए छीए, स्वीकारी पण शकीए छीए, पण लाडूमां आनंद छे एना बदले आनंदमां लाडू छे। लाडू निमित्त बने मारो आनंद अभिव्यक्त करे, अभिव्यक्ति मां मारा आनंद स्वरूप ना अनुभव माटे निमित्त बने छे लाडू। पण लाडू ना होय कारेला ना रस होय तो मन थोड़ो आनंद स्वरूप नो अनुभव थाय। મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે અને મે લાડુમાં આનંદ માની લીધો એટલે મને આનંદ આપે છે, કારેલામાં હું આનંદ નથી માનતો એટલે નથી આનંદ આપતો। સુષુપ્તિમાં લાડુ નથી હોતો તો પણ આનંદ તો આવે જ છે, સુખનો અનુભવ થાય છે, એટલે એનો અર્થ થાય કે મારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, લાડુ તો નિમિત્ત બને છે, કારણ કે નહીં તો સુષુપ્તિમાં લાડુ હોતો નથી તો પણ મને આનંદ આવે છે। આનંદ તો છે જ, મને ના પ્રિય હોય તો બીજા કોઈને પણ પ્રિય તો છે જ। જો આપણે લાડુમાં આનંદ છે એવું આપણે બધા આમ ફીલ કરીએ જે અનુભવી અનુભવીએ પણ એના પરથી વિચારણા દ્વારા આનંદમાં લાડુ છે ને ત્યાં પહોંચવાનું છે। જો આપણે સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, બધું સમજી ગયા છીએ, સ્વીકારીએ પણ છીએ, હવે આનંદમાં લાડુ છે સમજવાનું છે, મારી થાળીમાં જે લાડુ છે આપણે આનંદમાં લાડુ છે એ સમજવાનું છે। હવે લાડુમાં જે આનંદ દેખાય છે આપણને લાડુમાં આનંદ દેખાય છે એના બદલે આનંદમાં લાડુ છે મારી સામે જે લાડુ તો મારી અંદર રહેલો છે, હા આનંદ મારી અંદર જ છે, મારી થાળી પાસે પીરસાયેલો હોય લાડુ તો મને ગમે, બીજાની થાળીમાં પીરસાયેલો હોય ને મને ના મળ્યો હોય તો એ લાડુ મને આનંદ આપે? લાડુમાં એકાકાર થઈ જાય, મારે અંદર પેટમાં જાય લાડુ અને એકાકાર થઈ જાય ત્યારે એનો આનંદ સ્વરૂપ સાથે એનો એટલે અનેક વિચારણા છે જ, આ બધા વિષયોનો જે આનંદ છે એ પ્રતિબિંબિત છે, આભાસિત છે, એ તો મારા આનંદનું પ્રતિબિંબ છે, એટલે તો આનંદ લાડુમાં આનંદ પ્રતિબિંબિત, જો આનંદ મારું આનંદનો એકમાત્ર સ્ત્રોત આત્મા છે આપણે જાણીએ છીએ, તો આનંદ સ્વરૂપ બિંબ છે, તો આનંદ સ્વરૂપનું પ્રતિબિંબ લાડુમાં ક્યારે પડે છે? સુષુપ્તિમાં તો પડતું નથી એટલે ગમે ત્યારે તો નથી જ પડતું, તો આનંદ સ્વરૂપનું પ્રતિબિંબ લાડુમાં ક્યારે પડે છે? લાડુમાં આનંદ માની લઉં ત્યારે, આનંદ ક્યારે લાડુમાં આનંદ માનું છું? થાળી પડી હોય તો આમ મોઢું મલકાઈ જ જાય છે, એટલે અમુક વખતે લાડુમાં આનંદ પ્રતિબિંબિત થાય છે, અમુક વખતે નથી થતો, નથી થતો, એ સાચી વાત છે। એક્ઝામમાં ફેલ થયો હોઉં તો લાડુમાં આનંદ પ્રતિબિંબિત થાય ના થાય? કોઈ મારું અપમાન કરી ગયું હોય ત્યારે પણ લાડુમાં આનંદ પ્રતિબિંબિત નથી થતો, મારા શત્રુની થાળીમાં લાડુ હોય તો પછી લાડુમાં આનંદ પ્રતિબિંબિત નથી થતો, લાડુનો મારી સાથે સંબંધ સ્થપાય, મનુભાઈએ કીધું મારી સાથે અભેદ થાય એ પ્રમાણે ત્યારે, અથવા તો બીજી રીતે કહીએ ને તો લાડુની ઈચ્છા જન્મે ને મારામાં તો મને મારો આનંદ લાડુમાં પ્રતિબિંબિત થાય, એટલે લાડુમાં આનંદ નથી, આનંદમાં લાડુ, આનંદની ઈચ્છાને લીધે લાડુમાં આનંદ પ્રતિબિંબિત થાય છે, એટલે લાડુ સ્વતંત્ર નથી, આનંદ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું, એટલે કોઈ પણ રીતે આ રીતે આ છે તત્વ ભાવ, તત્વ સ્વરૂપ શું છે લાડુનું? લાડુ છે, લાડુ અનુભવાય છે કે ભાસે છે અને લાડુમાં આનંદ છે, આ સ્વાભાવિક ચિંતન છે, સ્વાભાવિક ચિંતન જગતનું ભોગપૂર્વ બુદ્ધિપૂર્વક થતું ચિંતન છે, એના બદલે આ રીતે યોગ બુદ્ધિ થી સેવન કરીએ અથવા તો તત્વભાવ એના વાસ્તવિક સ્વરૂપે એનું અન્વેષણ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે લાડુ છે નહીં, અસ્તિત્વમાં અથવા તો સત્તામાં લાડુ છે, અસ્થિ અસ્થિ એ સોપાધિક સત્તા છે અને સત એ નિરુપાધિક સત્તા છે, લાડુ છે એ કેવું છે સવિશેષ સત છે, સવિશેષ અથવા તો સોપાધિક અસ્તિત્વ છે, નિરૂપાધિક સત સુધી પહોંચવાનું છે આપણને લાડુના જ માધ્યમથી, આપણે જે કોઈ પણ વિષય છે તત્વભાવ છે ને આ રીતે તત્વભાવ શું છે અનુભવાઈ શકે એવું નથી, તત્વ સ્વરૂપ શું છે
હું સુધી પહોંચી જઈએ છીએ, તત્વ સ્વરૂપની વિચારણા થાય, એટલે વિચારણા દ્વારા આપણે લાડુમાંથી આપણા સ્વરૂપ સુધી પહોંચી જઈ શકીએ છીએ. એટલે સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, આનંદમાં લાડુ છે. આનંદમાં આવું રીતે એટલે અસ્થિ ભાતી પ્રિય, અથવા તો અસ્થિ ભાતી નહીં, મારું જે સ્વરૂપ છે વાસ્તવિક, એમાં લાડુનું સ્ફુરણ થઈ રહ્યું છે. દરેકે દરેક દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ અહંકાર જગતના વિષયો આ બધી વસ્તુ, દેહ છે, દેહ અનુભવાય છે, દેહને લીધે હું મારી કઈ ઓળખ છે, એટલે દેહ મને પ્રિય છે, દેહ મને આનંદ આપનારો છે, આ બધી વસ્તુ જે જે પણ છે આખા જગતનું આવી રીતે અધિષ્ઠાનના વિવર્ત સ્વરૂપે આપણે જાણી શકીએ છીએ, સમજી પણ શકીએ છીએ. સત્તામાં દરેક વસ્તુઓ સ્ફુરી રહી છે, અનુભૂતિમાં, અનુભૂતિમાં એટલે મારા જ્ઞાન પ્રકાશમાં, જ્ઞાન સ્વરૂપમાં દરેકે દરેક વસ્તુઓ સ્ફુરી રહી છે. મારા આનંદ સ્વરૂપને લીધે જ આનંદના પરપોટાની જેમ, આમાં આનંદ સ્વરૂપ આનંદનો મહાસાગર હોય એમાં તરંગોની જેમ આ બધા વિષયો જણાઈ રહ્યા છે, સ્ફુરી રહ્યા છે. લાડુમાં આનંદ નથી, આનંદ લાડુમાં સ્ફુરી રહ્યો છે, એવી રીતે લાડુ રૂપે આનંદનું સ્ફુરણ થઈ રહ્યું છે. એટલે લાડુ નામની કોઈ વસ્તુ જ નથી, આનંદ જ છે, આનંદ જ સ્ફુરી રહ્યો છે કોઈક વિશેષ નામ રૂપ રૂપે. એટલે લાડુ મને આનંદ આપશે એવું નહીં, આનંદ આ સુંદર આખી તત્વ ભાવની વિચારણા છે. આત્મતત્વ દેશ કાળ વસ્તુમાં, એટલે કે વસ્તુમાં અદ્વિતીય છે. આ તત્વ ભાવ જે છે ને એ શું છે કે દરેકે દરેક વસ્તુમાં એ પોતે અદ્વિતીય છે, સંપૂર્ણ દેશમાં એ વ્યાપક છે અને સંપૂર્ણ કાળમાં એ અવિનાશી છે. તત્વ ભાવ, તત્વ સ્વરૂપ જે છે દેશ કાળ અને વસ્તુમાં અપરિચ્છિન્ન છે. એટલે શું, દેશ કાળ વસ્તુની કોઈ સીમા નથી, એટલે શું સંપૂર્ણ દેશમાં એ વ્યાપ્ત છે, વ્યાપક છે, સંપૂર્ણ કાળમાં એ અવિનાશી છે અને સંપૂર્ણ વસ્તુઓમાં એ અદ્વિતીય છે, એના સિવાય કઈ નથી. બીજું બધું એમાં વિવર્ત રૂપે જણાઈ રહ્યું છે. વ્યાપક છે, સંપૂર્ણ દેશમાં પરિપૂર્ણ છે, સંપૂર્ણ કાળમાં અવિનાશી છે, સંપૂર્ણ વસ્તુઓમાં એ પોતે અદ્વિતીય છે. જેમ માટી બધા ઘડાઓમાં અદ્વિતીય છે, માટી બધા જે જ્યાં જ્યાં ઘડાઓ હોય ત્યાં બધામાં માટી અદ્વિતીય છે, પરિપૂર્ણ છે અને શાશ્વત અસ્તિત્વ ધરાવે છે. તો અસ્થિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ, અસ્થિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. અસ્થિ છે ને સોપાધિક સત્તા છે, અસ્થિ છે એ હંમેશા કોઈકની સાથે જોડાયેલું હોય છે, ઘડો છે, લાડુ છે. તો અસ્થિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ, પરમાત્માના પેલા સોપાધિક રૂપને ની ઉપલબ્ધિ કરવી જોઈએ, આ મારા એની સાથે વ્યવહાર કરવો જોઈએ, એનો અનુગ્રહ માટેની પ્રાર્થના કરવી જોઈએ. ભક્ત જે રીતે ભગવાન સાથે વ્યવહાર કરે છે એ જ રીતે એની ઉપલબ્ધિ થાય અને પછી એ પ્રસન્ન થઈને સત એવા નિરૂપાધિક સ્વરૂપે. અસ્તિત્વ એ કેવળ અને કેવળ હુંનું સ્વરૂપ છે, હું હંમેશા અસ્તિત્વ હુંની સાથે જ જનારો ધર્મ છે, હુંની સાથે જ જોડાયેલું છે. એટલે છે એ સોપાધિક સત્તા છે, પણ નિરૂપાધિક સત એવો હું. તત્વ ભાવ, તત્વ ભાવે ના ઉપલબ્ધવ્ય, જે પરમાત્માને પેલા છે એ રૂપે ઉપલબ્ધિ કરી હતી, એનું જે તત્વ ભાવથી હું રૂપે મારાથી અભિન્ન સ્વરૂપે આવી રીતે ઉપલબ્ધિ થાય છે. અને અસ્થિતિ એવો ઉપલબ્ધ છે, તત્વ ભાવ પ્રસિદ્ધથી તત્વ ભાવ પ્રસન્ન થાય છે. આ પ્રમાણે તત્વ ભાવ પ્રસિદ્ધથી પ્રસન્ન થાય છે ત્યારે શું કરે છે પરમાત્મા, એ તત્વ ભાવ તત્વ સ્વરૂપનું જે જ્ઞાન છે, તત્વ સ્વરૂપનું જ્ઞાન એવું, એટલે બે વસ્તુઓ નથી થતી અહીંયા, તત્વ સ્વરૂપ એ જ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન થાય, આચાર્યો જયારે ઉપદેશ આપે છે ત્યારે એ તત્વ જ્ઞાનને લીધે, તત્વ જ્ઞાને તત્વને કોઈ દિવસ વિષય રૂપે પ્રતિપાદિત કર્યું નથી. તત્વ જ્ઞાને તત્વને કોઈ દિવસ વિષય રૂપે, એટલે જ્ઞાનના વિષય રૂપે પ્રતિપાદિત નથી કર્યું, જ્ઞાનના આશ્રય રૂપે પણ પ્રતિપાદિત નથી કર્યું. તત્વ જ્ઞાને તત્વ સ્વરૂપને આવી રીતે વિષય નથી બનાવ્યું, એટલે કે એને જ્ઞેય નથી બનાવ્યું, એને આશ્રય પણ નથી બનાવ્યું, કોઈને જ્ઞાની પણ નથી બનાવ્યું.
तत्व ज्ञान कोई दिवस ज्ञानी नहीं के उत्पन्न करता, तत्व ज्ञान हमेशा प्रसन्न थईने अस्ति अद्वितीय स्वभावेज प्रकट थाय छे, एमा ज्ञाता ज्ञेय अने ज्ञान एवा कोई विकल्पो होता नथी, आज तत्व भावनी प्रसन्नता छे। जाननाराने ए परिच्छिन्न राखतु नथी, परिच्छिन्न आत्म स्वरूपे अद्वितीय भावेना ए प्रसन्न थईने प्रकट थाय छे। तत्व ज्ञान तत्व स्वरूप तत्व भाव आ अद्वितीय स्वभाव जे छे आत्मा नो। पछी तारी बंद कर दे। सोपाधिक आत्मा ने जानवा वाळ जे ईश्वर जे छे, सोपाधिक स्वरूप छे परमात्मा नु, जगत कारण छे, जगत रूपी उपाधि ना संदर्भ में एने जगत कारण कीधु छे। जेम लाल पुष्प ना संदर्भ में लाल स्फटिक कहवाय तो लाल स्फटिक सोपाधिक रूप छे, एवी ज रीते सोपाधिक आत्मा ने जाणवा वाळो जे छे ने एमज आ उपा सोपाधिक रूप ने जाणवा वाळो परमात्मा ना सोपाधिक रूप ने जाणवा वाळा मां आ उपाधि नो मेल जे छे ने ए आ ईश्वर तत्वनी भक्तनी विचारणा छे ने दूर करी नाखे छे। अपना शरीर मां पण आपणे साबु लगाड़ीए छीए, साबु शुं छे एक प्रकारनो मेल ज छे, पण ए आपणा शरीरना मेल ने दूर करे ने पछी पाणी द्वारा एने पण दूर करवो पड़े, साबु लगाड़ीने ज बहार आई जईए एवुं न करवुं जोईए, एवुं न शक्य एवुं योग्य पण नथी, कारण के साबु पण एक मेल ज छे। तो ईश्वर तत्वनी विचारणा तत्व भाव एनो उपलब्धव्य जे छे ने ए आ साबु छे, અને અરે શું છે અસ્તિત્વ એવો ઉપલબ્ધવ્ય એ સાબુ છે, અને પછી તત્વભાવ રૂપી પાણી એના વડે એને પણ કાઢી નાખીએ ત્યારે શુદ્ધ વિશુદ્ધ આત્મા સ્વરૂપે અદ્વિતીય આત્માને આત્મા જેવો છે ને એવા એના વાસ્તવિક સ્વરૂપે એ પ્રગટ થાય છે। આ પ્રમાણે આખી સુંદર વિચારણા છે, અધ્યારોપ અપવાદ ન્યાય પ્રક્રિયા ઘણી બધી અહીંયા તત્વભાવ માટે अपनी वेदांत प्रक्रिया नो आश्रय अपने लई शकीए छीए। आज मैं घड़ो छे अनुभूति में घड़ो छे आनंद में घड़ो छे आखी दृष्टि सृष्टिवाद अथवा तो विवर्तवाद ए प्रकार की प्रक्रिया कही शकाय, आभासवाद ने बधी घणी बधी प्रक्रियाओ नो उपयोग अहींया थई शके छे। तो आ प्रमाणे आ एक सुंदर मंत्र ए आनु विचार भातु पण आपणने आवी रीते यमराजाए आप्युं। बीजू कई आमा रही जाए तत्व भाव प्रसिद्धति, एटले बे मित्रों एटले एक मित्र बीजा मित्र ना घरे एने मळवा जतो हतो, तो ए मित्र ना घरे मळवा गयो त्यारे बार बोर्ड मार्यु तू बीवेर ऑफ डॉग्स, एटले बधा कूतरा पाळ्या हशे एने, एटले जेवो ए दरवाजो लेच आखो खोलीने अंदर जवा गयो तो बधा कूतराओ भसता भसता एनी सामे आवी गया मोटा मोटा जे, એટલે એ તો અંદર ના જઈ શક્યો કે આટલા બધા કૂતરાઓ જો હું કઈ રીતે જવું, કઈ બેલ પણ નથી, તો પછી બીજા પાછળના ગેટથી જવું એમ કરીને આમ છુપાઈને આમ પાછળ જઈ પાછળના ગેટથી જવાનો પ્રયત્ન કર્યો, પણ કૂતરાઓને તો ખબર પડી ગઈ, તો કૂતરાઓ પાછા ત્યાં પણ આઈને ભસવા લાગ્યા, એને તો મળવું હતું એના મિત્રને મળવું હતું, તો હવે કરે શું, તેને મિત્રને ફોન કર્યો જો આ કૂતરાઓ છે ભસે છે એટલે તું એ લોકોને બોલાવી લે, એટલે જે એનો જે માલિકે આવી રીતે બધા કૂતરાઓને બોલાવીને પોતાની પાસે રાખ્યા શાંત કરી દીધા, ત્યારે એ દરવાજો ખોલીને આવી શક્યો મળી શક્યો। તો આમ આ જગતનું આપણે શું છે એ યથામામ પ્રપદ્યંતે નહીં, પરમાત્માનું જયારે શરણ સ્વીકારીએ, પરમાત્માનું જયારે આવી રીતે ભક્ત જયારે પરમા ભગવાનનું શરણ સ્વીકારે છે ત્યારે ભગવાનની જે માયા છે ને એ ભક્તને અનુકૂળ થઈ જાય છે, ભક્ત માટે આવી રીતે અવરોધ ઉત્પન્ન કરનારી રહેતી નથી। અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, પરમાત્માની આવી રીતે છે, આવી રીતે જગત કારણ રૂપે જગતમાં વ્યાપ્ત રૂપે યોગ બુદ્ધિ પૂર્વક જે આખી સુંદર વિચારણા કરી એ જગત ઈશ્વર કોઈ પણ રીતે આપણા વ્યવહારમાં વણાઈ જાય એવી જયારે આપણે ઈશ્વરની શરણાગતિ પૂર્વક વગેરે ભક્તિ પૂર્વક શ્રદ્ધા પૂર્વક, શ્રદ્ધા ખૂબ જ મહત્વની છે, ભક્તિમાં પણ જે ભક્તિનું જે બળ છે ને એ શ્રદ્ધાના આધારે ટકેલું છે, વિશ્વાસ છે ને, દેહ ભરોસો છોડી પ્રાણી ઈશ્વરનો ભરોસો રાખ્યું છે, દેહ ભરોસો છોડી પ્રાણી
એટલે ભગવાન નો ભરોસો, ભરોસો શ્રદ્ધા વિશ્વાસ આ ખૂબ જ મહત્વનું છે. એની લીધે જ ભક્તિ દ્રઢ થતી હોય છે. શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક જયારે પરમાત્માને આવી રીતે આપણે પ્રપત્તિ પ્રપન્ન થયા હોઈએ ત્યારે ભગવાનની માયા જે છે ને એ અનુકૂળ થઈ જાય છે, અને પછી આપણને ભગવાનના સ્વરૂપના જ્ઞાન માટે એ માયા પોતે જ મદદ કરે છે. ગુરુની પ્રાપ્તિ વગેરે જે બધું છે એ બધું ગોઠવાઈ જાય, સમીકરણો બધું બધા ગોઠવાઈ જાય એ પ્રમાણે. તો હવે 14મો મંત્ર શું થયું, 14મો અને 15મો મંત્ર આ બે મંત્રો વડે આ તત્વભાવ પ્રસન્ન થાય ત્યારે શું ફળ મળે છે વિદ્વાનને, તત્વદર્શી મહાત્માને એ કીધું છે. કામનાથી મુક્તિ, કામા પ્રમુચ્યંતે વગેરે મંત્ર છે સુંદર. કામનાથી કેવી રીતે મુક્તિ થાય છે એની સુંદર વિચારણા 14મા મંત્રમાં થયેલી છે, અને કેમ મુક્તિ થાય એટલે કે કામનાનું કારણ શું છે, કારણથી ક્યારે મુક્તિ મળે 15મા મંત્રમાં છે. તો એનાટોમી ઓફ કામના સંપૂર્ણ, જેમ કે ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ છે એ શોકનું અથવા તો વિષાદની એનાટોમી કહેવાય કે કઈ રીતે કયા સંજોગોમાં કેવી રીતે આ વિષાદ કે શોક પ્રગટ થયો અર્જુનને, અને અર્જુન એનો વિષાદ કેવી રીતે યોગ બની ગયો, એના માટે આ આત્મ અધિકારી એને બનાવી દીધો. તો એને તરતી શોકમ આત્મવિત અથવા તો નારદજી માટે પણ સોહમ ભગવત શોચામી અહમ મંત્રવી દેવસ્મી નતુ આત્મવિત, તો નારદજી પણ કેમ શોક કરતા હતા, આટલી બધી વિદ્યાઓમાં પારંગત હોવા છતાં પણ નારદજી કેમ શોક કરતા હતા, તો શોકની આખી એનાટોમી છે. તો એવી જ રીતે કામનાની અહીંયા આખી એનાટોમી, આખી શરીર રચના, કામના શું છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે, કેમ ઉત્પન્ન થાય છે અને કેવી રીતે એમાંથી છૂટી શકાય, એના સાધન શું, ઉપાય શું વગેરે, આખું બધું સુંદર વિચારણા બધું આચાર્યોએ અહીંયા કરેલી છે. એનું ફળ શું મળે વગેરે. તો 14મો મંત્ર હું બોલું છું. યદા સર્વે પ્રમુચ્યંતે કામાયેસ્ય હૃદિશ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. યદા સર્વે પ્રમુચ્યંતે કામાઃ, યદા સર્વે કામાઃ હૃદિશ્રિતાઃ કામાઃ પ્રમુચ્યંતે, અસ્ય આ જે તત્વજ્ઞાની માટે અથવા તો સાધકના હૃદયમાં હૃદિશ્રિતા, હૃદયને આશ્રિત કરેલી બધી જ કામનાઓ જયારે છૂટી જાય છે. જો કામા અહીંયા પ્રથમા બહુ વચન છે, કામા હા પ્રમુચ્યંતે, એ કામનાઓને છોડે છે સાધક કે જ્ઞાની કામનાઓને છોડે છે એવું નથી, કામનાઓ એને છોડીને જતી રહે છે. એટલે કામનાને આપણે છોડી ના શકીએ, આપણે એવા બનીએ અસંગ શું કહેવાય છે એને, કઈ મહામત્સ્ય નો જે ન્યાય છે એક કિનારે થી બીજા કિનારે જાય છે પણ એક કિનારાનું લેતો નથી પૃથાણી ઉપનિષદમાં એવી રીતે, કે આપણે અસંગ અને નિર્લેપ બની જઈએ તો પછી કામનાઓ આપણને છોડીને જતી રહે. એટલે યદા સર્વે પ્રમુચ્ય, કામનાઓ જ એને છોડીને જતી રહી છે, પ્રમુચ્યંતે પ્રકર્ષણ મુચ્યંતે, હંમેશ માટે છોડી દે છે. જયારે આવી રીતે કામનાઓ જયારે હંમેશ માટે, કે હવે અહીંયા કઈ આપણને દૂધ પાણી ચા પાણી કશું મળવાનું નથી એવું સમજીને કામનાઓ પોતે આપણને સાધકને છોડીને જતી રહે છે, ત્યારે અથવા મર્ત્યઃ અમૃતઃ ભવતિ, જે પોતાને મર્ત્ય માનતો હતો, જે પોતાને દેહાભિમાન વગેરેને લીધે દેહ પરિચ્છિન્ન દેહ વિશિષ્ટ માનતો હતો એ જ હવે પોતાના અમૃત સ્વરૂપનો એને લાભ મળે છે. અમૃતો ભવતિ પછી અત્ર બ્રહ્મ સમશ્નુતે અને જીવન મુક્તિનું, અત્ર બ્રહ્મ સમશ્નુતે જીવન મુક્તિનું પ્રતિપાદન કરનારું વાક્ય છે. અહીં જ અત્ર આ જીવંત છે ત્યારે દેહ ઉપાધિ વગેરે એનું સાથે વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે આ જગતમાં જ એ બ્રહ્મ સમશ્નુતે જીવન મુક્તિનો અદભુત અદ્વિતીય આનંદ એ માણે છે, અખંડ આનંદ સ્વરૂપે જ એ અવસ્થિત રહે છે. ગમે તે સર્વથા વર્તમાનોપી સયોગી મય વર્તતે, ગમે તે વ્યવહાર કરતો હોય છતાં પણ એ ભગવાન એટલે આનંદ સ્વરૂપે જ અવસ્થિત રહે છે. તો કામના આપણે સામાન્ય રીતે જાણીએ છીએ, કામના શેના માટે કેમ ઉત્પન્ન થાય છે, અપરિચ્છિન્ન સ્વરૂપને ન જાણીએ
तो परिच्छिन्न एवा देह इंद्रिय मन बुद्धि वगैरह उपाधि ने अपने हूँ मानी लईए छीए। परिच्छिन्न एवी देह उपाधि मन बुद्धि वगैरह बधा मर्यादित छे, सीमित छे, अपूर्ण छे अने अने एटला मा देह इंद्रिय मन बुद्धि रूपी उपाधि जे ए परिच्छिन्न जे सीमित छे, मर्यादित छे, अनेक जरूरियात वाली छे। तो अनेक जरूरियात वाली होय तो पछी एने परिच्छिन्न वस्तुओ जे छे, परिच्छिन्न उपाधि ने परिच्छिन्न वस्तुओ थी जे संतोष मळे। परिच्छिन्न वस्तुओ जे परिच्छिन्न उपाधि होय ने एने परिच्छिन्न वस्तुओ थी संतोष मळे। जागृत जे छे, जागृत मां जे आत्मानुं रूप छे एने स्वप्नना भोगो थी कोई दिवस संतोष ना थाय, एनी सत्ताना ज जोईए। एटले परिच्छिन्न देह इंद्रिय मन बुद्धि उपाधि छे तो एने परिच्छिन्न वस्तुओ एनी जरूरियातोने संतोषी शके। अने एटला माटे ज्यारे आपणे पोताने अपरिच्छिन्न अथवा तो देहथी, देह इंद्रिय मन बुद्धि रूपी उपाधिथी पृथक स्वतंत्र विलक्षण एवा चैतन्य ब्रह्म स्वरूपे नथी जाणता अने आ उपाधिने हूँ रूपे जाणीए छीए तो पछी उपाधिनी बधी ज जरूरियातो ए आपणी जरूरियातो बनी जाय, ઉપાધિની બધી મર્યાદા આપણી મર્યાદા બની જાય અને એમાંથી મુક્ત થવાની ઈચ્છા રૂપે આપણને એ મર્યાદા જે છે ને એ સાલે છે અને મુક્ત થવાની ઈચ્છા રૂપે કામનાઓ જન્મે છે। પણ પરિચ્છિન્ન વસ્તુની કામના કેમ જન્મે, એટલે ચાલો પરિચ્છિન્ન વસ્તુની કામના કેમ જન્મે છે આપણે વિચાર કર્યો તો આપણે પરિચ્છિન્ન વસ્તુઓને પ્રાપ્ત કરતા રહીએ। જે જે વસ્તુની ઈચ્છા થાય સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, એમ પરિચ્છિન્ન વસ્તુની પ્રાપ્તિ કરતા રહીએ, પરિચ્છિન્ન વસ્તુની કામના જે છે એની પૂર્તિ થતી રહે તો વાંધો શું છે એમાં? એક ઈચ્છા પૂર્તિ કરીએ તો બીજી 10 જન્મે, નવી જન્મે એક ઈચ્છા પૂર્તિ થાય એમાં બીજી 10 જન્મે, તો ભાઈ એ 10 ને પૂરી કરીશું ભલે ને 100 જન્મે, એટલે ઇન્ટેલિજન્ટ વે એમ। ઈચ્છા પૂર્તિ કરવાથી મેળ નહીં પડે, ઈચ્છા નિવૃત્તિ કરવી પડે, ઈચ્છા નિવૃત્તિ કરવી પડે। પણ કેમ ઈચ્છાની નિવૃત્તિ કરવી પડે? ઈચ્છા એ પરિચ્છિન્ન વસ્તુના કારણે થયેલી છે, પરિચ્છિન્ન વસ્તુઓ, અને પરિચ્છિન્ન વસ્તુઓ ગમે નહીં મેળવો, પરિચ્છિન્ન વસ્તુઓ ગમેલી ભેગી કરીશું તો અપરિચ્છિન્ન આનંદ નહીં આવે, નહીં એ આપી શકવાની શક્તિ ક્ષમતા નહીં એની। અપરિચ્છિન્ન આનંદ નહીં મળે તો ચાલશે, પરિચ્છિન્ન લાડુ અત્યારે મળતો હોય તો શું કરવાના ભોગવીએ? આપણે નિર્તિશય આનંદના સુખની ઈચ્છા વાળા છે, સૌથી વધારે અગત્યનું કામના કેમ જન્મે છે આપણને? મને નિત્ય નિરતિશય અનંત સુખ જોઈએ છે, મારી પૂર્ણતાની ઈચ્છા છે, અને માટે અપૂર્ણ વસ્તુઓ, અધૂરી કે પરિચ્છિન્ન વસ્તુઓ મને ક્યારે સુખી ના કરી શકે, એટલે મારી મૂળભૂત જો કામનાનું એક અને એકમાત્ર મારણ વિવેક છે। કામનાને સપ્રેસ નથી કરવાની, કામનાને રિઝોલ્વ કરવાની છે, રિઝોલ્વ કરવાની છે, એટલે રિઝોલ્વ કરવાની છે એટલે વિવેક વિચાર દ્વારા જ કામના નિવૃત્ત થાય, કારણ કે કામના મારા સ્વરૂપમાં પ્રાતિભાસિક સત્તા ધરાવે છે। પ્રાતિભાસિક વસ્તુનું અસ્તિત્વ કે બાદ કઈ રીતે થાય? વિવેક વિચાર દ્વારા જ થાય। એ સૌથી પહેલા સમજવાનું કામના જે હોય પરંતુ મને પૂર્ણની ઈચ્છા છે, મારી મૂળભૂત ઈચ્છા, મૂળભૂત ઝંખના શું છે, મને નિત્ય વસ્તુ જોઈએ છે, મને નિરતિશય વસ્તુ જોઈએ છે,
મને આનંદ વસ્તુ જોઈએ છે અને નિત્ય નિરતિશય અને અનંત વસ્તુ મફત જોઈએ છે કશું કામ બેઠા બેઠા જોઈએ છે કશું જ વર્ષેવ પાડ્યા વગર જોઈએ છે પાછું સવારથી સાંજ સુધી કેટલું બધું વજન ઉચકીને આપણ ગમે તે રૂપમાં પરસેવ પાડીને નિત્ય નિરતિશય બધું જોઈતું હોય ને તો નથી જોઈતું મને તો પરસેવ પાડવો નથી મૂળભૂત જંખના આપણી કઈ છે ને એ સમજવાનું સૌથી પહેલા કે મને આવી રીતે નિરતિશય વસ્તુ જોઈએ છે નિરતિશય વસ્તુ જોઈએ છે એટલે અતિશય એટલે અનસરપાસિબલ નિરતિશય ને અનસરપાસિબલ કહેવાય હા અતિશય ન હોય હા આનંદ છે એને આવી રીતે મારી મૂળભૂત ઈચ્છા આ છે મૂળભૂત કામના મૂળભૂત ઝંખના આ છે અને આ એક જ કામના એવી છે કે જે પૂરી થાય એવી છે આનંદની પૂર્ણની નિરતિશયની ઈચ્છા હોવી ને એ કોઈ ગુનો નથી કેમ ઈચ્છા હોવી ગુનો કેમ છે જો એ પૂરી થાય એવી હોય ને તો કોઈ ગુનો નથી અને આ એક જ ઈચ્છા એવી છે કે જે પૂરી થાય એવી છે બીજી એક પણ ઈચ્છા પરિચ્છિન્ન વસ્તુની ઈચ્છા ક્યારે પૂરી ના થાય એ કીધું ને આપણે કે એક ઈચ્છા પૂરી થાય તો બીજી 10 જન્મવાની જ છે એટલે પરિચ્છિન્ન વસ્તુની ઈચ્છા કેમ નહીં કરવાની વેદાંતમાં એ કામનાનો આટલો બધો વિરોધ કેમ છે કારણ કે કોઈ દિવસ પૂરી થાય એવી નથી એક જ ઈચ્છા પૂરી આખા જેટલા પણ જીવો છે ને બધાની એક જ ઈચ્છા પૂરી થાય એવી છે અપરિચ્છિન્નની ઈચ્છા કેમ કારણ કે અપરિચ્છિન્નતા કે પૂર્ણતા એ વાસ્તવમાં પ્રાપ્ત છે એનું સ્વરૂપ છે એનો સ્વભાવ છે અને માટે એ પૂરી થાય એવી છે એક કામનાનું આ બધું શું છે એનાટોમી એની આખી શરીર રચના સમજાવે છે આ શ્લોક એટલે આત્માના પૂર્ણ એટલે કામના પરિચ્છિન્ન વસ્તુની કામનાને અહીંયા કામના કીધું છે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય રુધિશ્રિતા પરિચ્છિન્ન વસ્તુઓની જે કામનાઓ છે અહીંયા તો સુંદર અર્થ કરે છે અખંડાનંદજી કામા કામ કામના અને કામી આ ત્રણેય વસ્તુઓ જતી રહે છે સુંદર અર્થ કરે છે એ વિચારીશું સૌથી પહેલા આપણે એટલે હું મારા મારા એટલે મારી પોતાની મૂળભૂત ઝંખના જે છે એને સમજું આ વિવેક વિચાર છે અને વિવેક વિચારથી એટલે મારી પોતાની મૂળભૂત શોધ હું સમજું મારી પોતાની મૂળભૂત જરૂરિયાત હું સમજું ને ત્યારે મને ખબર પડે કે આ પરિચ્છિન્ન વસ્તુઓ ક્યારે મને પૂર્ણ સંતોષ આપી શકવાના નથી પરિચ્છિન્ન વસ્તુઓની જરૂરિયાત એની કામના વગેરે માંથી ધીમે ધીમે આવી રીતે વિવેક વિચારથી મુક્ત થઈ શકીએ છીએ અજ્ઞાન કેવી રીતે આપણા જીવનમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે અજ્ઞાન જીવનમાં વર્તમાન છે વર્તમાન છે એટલે આપણને એનાથી આપણી લાઈફ અફેક્ટેડ છે કંઈક અસર થઈ રહી છે ચાલી રહ્યું છે અજ્ઞાન ચાલી રહ્યું છે એટલે એનાથી આપણે મુક્ત થવા ઈચ્છીએ છીએ પ્રયત્ન કરતા રહીએ છીએ છતાં પણ એ કેવો પ્રયત્ન છે દસમાની શોધ જેવો પ્રયત્ન છે એના લીધે વધારે ને વધારે મને જે જોઈએ છે ને એ દૂર થતું જાય છે દસમાને જેટલી વાર શોધ્યા કરીશું એટલી વાર એ દસમો વધારે ને વધારે દૂર થતો જશે એનો તિરસ્કાર થતો જશે તો અહીં અજ્ઞાન કઈ રીતે રહેલું છે આપણા અપરિચ્છિન્ન સ્વરૂપના તિરસ્કાર રૂપે અજ્ઞાન રહેલું છે આપણા જીવનમાં જયારે કોઈ પણ લાડુની ઈચ્છા કરીએ ત્યારે વાંધો શું છે લાડુની ઈચ્છાનો આટલો વેદાંત એમાં અપરિચ્છિન્ન આનંદનો તિરસ્કાર થાય છે ને એટલા માટે વેદાંતને એનો વાંધો છે લાડુનો જરાય વાંધો નથી પણ લાડુ દ્વારા હું સુખી થઈશ લાડુ દ્વારા મારી ઈચ્છા પૂર્તિ થશે લાડુ દ્વારા મને સુખ મળશે ને એનો વાંધો છે વેદાંત એટલે પરિચ્છિન્ન વસ્તુ કોઈ દિવસ જીવને ક્યારે સંતોષ તૃપ્તિ આપી શકે નહીં અને માટે આ અજ્ઞાન જે છે અપરિચ્છિન્ન સ્વરૂપનો હું તિરસ્કાર કરું ત્યારે જ મને પરિચ્છિન્નમાં સુખની આશા જણાય સુખની આશાનું કિરણ ઉદ્ભવે પરંતુ સમજવાનું કે પરિચ્છિન્ન વસ્તુ નહીં મારે અપરિચ્છિન્ન વસ્તુ જ જોઈએ છે કેમ કારણ કે બિનશરતી વસ્તુ જોઈએ છે કેમ કારણ કે એ જ મારું સાચું સ્વરૂપ છે કામના અવિવેકને લીધે જ પોષાય છે કામના વિવેક દ્વારા નિવૃત્ત થાય છે કામના પૂર્તિ જે અજ્ઞાની છે એ ઈચ્છા પૂર્તિ દ્વારા ઈચ્છામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે
સાધક ઈચ્છાની નિવૃત્તિ દ્વારા ઈચ્છામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. બંનેમાં હકીકતમાં ઈચ્છા કે કામ્ય વિષય વગેરે સાચા છે એવું માનીને, લાડુ વગેરે જે કઈ પણ જગતના વિષયો સત્ય છે એવું માનીને ક્યારે એની ઈચ્છા પૂરી થવા, એટલે એની ઈચ્છામાંથી નિવૃત્તિ નથી થવાની. આ બધાને આપણે, મેં આપણે આગળ જે વિચારણા કરી ને, સત્તામાં લાડુ છે, અનુભૂતિમાં લાડુ છે, આનંદમાં લાડુ છે, એવી રીતે બધા કામ્ય વિષયો એટલે કામ્યમાન વિષયોને પણ આવી રીતે અધ્યારોપિત સમજવાના છે. કામના જેના આધારે, એટલે કામના પણ અધ્યારોપિત છે સ્વરૂપમાં, અને કામી કામીને પણ અધ્યારોપિત સમજવાનો છે. જેના એટલે કામનાનો આશ્રય એ કામી છે. કામી એટલે દેહાભિમાની, હું જીવ વગેરે જે કહેવાય. તો દેહાભિમાની હંમેશા કામી હોય જ, દેહાભિમાનીને હંમેશા કામના હોય જ. સાતમો મંત્ર છે માંડુક્યનો, એમાં ભાષ્યમાં જે એની ભૂમિકા રચે છે ને, એમાં એક સુંદર વાક્ય છે, તુરીયસ્ય આત્મત્વ અવગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે. તુરીયસ્ય આત્મત્વ અવગમે, જયારે તુરીય અધિષ્ઠાન સ્વરૂપમાં જયારે એને આત્મ સ્વરૂપે જાણી લેવામાં આવે, આત્માના ચતુર્થ સ્વરૂપને, ચતુર્થ પાદને જયારે જાણી લઈએ, ઓળખી લઈએ શ્રુતિની મદદથી, ત્યારે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે એવું કીધું છે. એ તૃષ્ણા, ઈચ્છા, કામના આ બધી અનાત્મ વિષયક જ હોય, એ ક્યારે આત્માની ના હોય. એટલે કે જે પ્રાપ્ત છે એની ના હોય, જે અપ્રાપ્ત હોય એની જ હોય. એટલે કે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે, એટલે આપણે સ્વરૂપ આ વિવેક વિચાર દ્વારા આત્મ સ્વરૂપનું જેટલું ચિંતન કરીશું, એમ એમ યથા યથા પ્રત્યગવસ્થિતમ મનઃ તથા તથા મુંચતી બાહ્ય વાસનાઃ. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી ભગવાન કહે છે, જેમ જેમ મન પ્રત્યગવસ્થિત થતું જશે, મન જેમ જેમ આત્મચિંતન કરતું જશે, એમ એમ વિષય ચિંતનથી છૂટતું જશે. નિશેષ મોક્ષે સતિવાસના આત્માનુભૂતિ પ્રતિબંધ શૂન્ય. સુંદર શ્લોક છે વિવેક ચૂડામણીમાં પણ. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે. આ માયા અનાદિ અજ્ઞાનમાં, અજ્ઞાનમાં એટલે આત્માના સ્વરૂપનો તિરસ્કાર, એનો સ્વભાવ જ છે. અજ્ઞાન સ્વાભાવિક છે, સ્વાભાવિક અજ્ઞાન લઈને જન્મેલા છીએ. પરંતુ આ સ્વાભાવિક કર્મ, સ્વાભાવિક ચિંતન વગેરે આ ઈચ્છાઓ રૂપે થતું જ હોય છે. પરંતુ જયારે યદા જીવ પ્રબુદ્ધતે, જયારે એને આવી રીતે પુણ્યકર્મોનો ઉદય થાય, વેદાંતનું શ્રવણ મળે, ગુરુ મળે, ત્યારે એને વિવેક વિચારનું ભાથું મળે છે, અને એના દ્વારા એ વિવેક વિચાર એનો સંપન્ન કરે, ત્યારે આ કામનાઓનું શિથિલીકરણ થાય છે. અથવા તો પરિચ્છિન્ન વસ્તુ ની જે વાસના છે, એના સંસ્કાર, કામના સંસ્કાર રૂપે રહેલી હોય છે, અને એ સંસ્કાર ધીમે ધીમે શિથિલ થાય છે, અને પછી કામનાઓથી મુક્તિ મળે છે. અહીંયા યદા કામા યેસ્ય, યે અસ્ય, અસ્ય અહીંયા સાધક માટે છે. જયારે કામનાઓથી, તો જ્ઞાની પુરુષો કામનાઓથી કેમ મુક્ત હોય છે? કારણ કે આ બધું કામી, કામના અને કામ્ય વિષય આ બધું જ આત્મ સ્વરૂપ થઈ ગયેલું છે. કામા તદ્વત કામા શું છે? આપૂર્યમાણ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ યદ્વત. જેને આવે અનંત પાણીની, મીઠા પાણીનો સમુદ્ર પ્રાપ્ત થઈ ગયો હોય, એને આ ખાબોચ્યા રૂપી જળથી શું પ્રયોજન રહે? બધા એને પ્રાપ્ત થઈ ગયા છે, બધી વસ્તુઓ આત્મ સ્વરૂપે એને પ્રાપ્ત થઈ ગઈ છે. માટે પરિચ્છિન્ન વસ્તુની કોઈ જ કામના, અનાત્માની કોઈ કામના એને રહી નથી. આત્મસાર અદ્વિતીય આત્મદર્શન જે સર્વાત્મ દર્શન સંપન્ન છે, માટે રુધિશ્રિતા કામાહા એ પ્રમુચ્યંતે જ્ઞાનીને છોડીને જતી રહે છે. કેમ? કારણ કે એને ખાતર પાણી, ચા પાણી મળતું નથી. કામનાને, કામનાને જીવમાં ખાતર પાણી કે ચા પાણી કયું મળે છે? કામના આપણને છોડીને કેમ નથી જતી રહેતી? કારણ કે એને કઈ, જેમ ઘરમાં દૂધ હોય તો બારીમાંથી બિલાડી આવે છે, તો બિલાડીને ભગાડવા માટે શું કરવું પડે? રોજ રોજ એને પેધી પડી ગઈ છે, એમ કામનાઓ પેધી પડી ગઈ છે, એને અહીંયા દૂધ, ચા, પાણી, નાસ્તો બધું મળે છે. તો કામનાઓને કયા ખાતર પાણી મળે છે? પૂર્ણતા કરીએ, હા, એને કામનાની પૂર્તિ કરીએ એટલે એને એ બળ મળે.
વાસના ને સંસ્કાર જે ભોગીએ ભોગ ભોગવીએ એના વાસના ને સંસ્કાર જમા થતા જશે એ ફરીથી કામના રૂપમાં અભિવ્યક્ત થશે એટલે ચેન ચાલુ ચાલુ જ રહેશે. ખાતર પાણી શું છે? બિલાડીનું દૂધ કયું છે આપણામાં? એના અત્યારે સાચો માની લઈએ આપણે, એ આનંદ રહેલો એવું સાચું માની લઈએ, કામનાથી મને આનંદ મળે એવું માની લઈએ જ એનું ઈચ્છા પૂરી કરીએ એટલે વિષયોમાં સત્યતા આપણે માની લીધી છે એટલે વિષયો સત્ય ક્યારે જણાય? પૂરી અજ્ઞાન ને લીધે. જાગ્રત માં હોઈએ ત્યારે સ્વપ્ન ના વિષયો સત્ય જણાય છે? સ્વપ્ન માં હોઈએ ત્યારે જાગ્રત ના વિષયો સત્ય જણાય છે? તો સત્ય બુદ્ધિ કેમ અપાયેલી છે? આત્મા નિત્ય છે અને એટલે એવું આપણને લાગે છે કે બધી વસ્તુઓ નિત્ય છે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો વગર વિચારે કરે મારું 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 બધું મારું કરવાની એટલે મારું કરવાની એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ જન્મે છે? તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો તું જો પેલા એટલે આપણે જોઈએ કે પેલા આપણે છીએ કોણ ને કોને વળગી રહ્યા છીએ. એ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ ને વળગી રહ્યા છે. દ્રષ્ટા ક્યારે દ્રશ્યની ઈચ્છા કરી જ ના છે. જેની ઈચ્છા થાય છે જડની જ હોય. ચેતન કોઈ એટલે જેને ઈચ્છા થાય એ નહીં, જેની ઈચ્છા થાય છે ને હંમેશા અનાત્મ વિષય જ હોય. અનાત્મ વિષયની જ ઈચ્છા થાય તો એ દૃશ્ય છે. દ્રષ્ટાને દૃશ્યની ઈચ્છા થાય છે એટલે દ્રષ્ટા એટલે સ્વરૂપને જયારે આપણે નથી જાણતા તું બોલ્યા કોણને. દ્રષ્ટા જયારે એક એવા શરીરને દૃશ્ય માની અરે દૃશ્ય એવા શરીરને હું માની બેસે છે ત્યારે પછી એને દૃશ્યની અનાત્માની ઈચ્છા થાય છે. હા આ ખાસ સમજવાનું એટલે વગર વિચારે કરે મારું મારું અમરને શ્રી હરિ મિલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું. મૂળે તું કેવો છે? શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે જોડાયા વગરનો તું કેવો છે એ વિચાર એવો હું વિચાર કરવાનો છે પહેલા કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે જોડાયા પછી તો મારી અનેક ઈચ્છાઓ હોઈ શકે છે. મૂળે જેમ કે આ શરીર સાથે જોડાવું એની પહેલા એટલે મૂળમાં હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ છું અને વ્યાપક છું તો પછી કામના કે ઈચ્છા સંભવ જ નથી. એટલે સ્વરૂપના અનાદર સ્વરૂપના તિરસ્કાર પૂર્વક જ આ કામના જન્મથી હોય છે. કામનાનું આ બધું કારણ આપણે જાણ્યું. હવે ન્યાય વૈશેષિકો વગેરે જે છે ને એ કામનાને આત્માનો ધર્મ માને છે. નવું વગેરે જે આ બધા દર્શન શાસ્ત્રોની થોડીક વાત છે. કામનાને આત્માનો ધર્મ માને છે. આ શ્લોક કેટલા અરે આ મંત્ર શેના માટે આટલો મહત્વનો છે આપણા માટે? કારણ કે નૈયાયિકો વૈશેષિકો બધા કામનાને આત્માનો ધર્મ માને છે. સાંખ્ય અને યોગ એ કામનાને પ્રકૃતિનો એટલે પ્રાકૃત મનનો ધર્મ માને છે. પ્રાકૃત મનનો ધર્મ માને છે. જૈન અને બૌદ્ધ આ બંને કામનાને આત્મધર્મ માને છે પરંતુ સંયમ વિશેષથી કોઈ પ્રકારની આવી સાધના અનુષ્ઠાનથી એ શાંત થઈ જાય છે. સમ્યક ચારિત્ર્ય સમ્યક સંકલ્પ અને સમ્યક સમાધિથી મનો શાંત થઈ જાય. મન શાંત થઈ જાય એટલે કામના શાંત થઈ જાય. આવી રીતે એ કામનામાંથી મુક્તિને માને છે. અને બૌદ્ધો અમુક જે છે શૂન્યના જ્ઞાનથી આત્માનો ઉચ્છેદ થઈ જાય આત્મનિર્વાણ થઈ જાય ત્યારે કામનાનું નિર્વાણ. આ જગતમાં જગતને જોઈને કામના જન્મે છે ને તો જગત દેખાવાનું જ બંધ થઈ જાય. કઈ રીતે થાય? બધું શૂન્ય છે. જગત શેમાંથી ઉત્પન્ન થયું? શૂન્યમાંથી. જગત અનસ્તિત્વ એનું અનસ્તિત્વ કરી દો. શૂન્યતાના જ્ઞાનથી આત્મોચ્છેદ થઈ જાય આત્મનિર્વાણને જ એ લોકો કામનાનું નિર્વાણ કહે છે. એટલે કામના નિર્વાસન થઈ જવું. વેદાંત મતમાં કામના એ પ્રાતિભાસિક વસ્તુ છે. પ્રાતિભાસિક મનનો ધર્મ છે. સાંખ્ય અને યોગમાં પ્રાકૃત મનનો ધર્મ કામના છે. કામનાનો ધર્મ એ લોકો માને છે મનમાં
મનમાં રહેલી કામનાઓ, પરંતુ વેદાંત મતમાં કામના એ શું છે? અધ્યારો, પ્રાતિભાસિક છે. કામના પ્રાતિભાસિક છે પછી સમજીએ. કામ્યમાન વિષય એ પણ પ્રાતિભાસિક છે. કામી, દેહાભિમાની જીવ કામી છે, પરંતુ એ જીવ શું છે? પ્રાતિભાસિક છે, પ્રતિબિંબિત છે. અંતઃકરણ રૂપી ઉપાધિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્યને જીવ કહીએ છીએ. તો જીવની પણ આવી રીતે વિચાર કાળે પ્રાતિભાસિક સત્તા છે. એટલે કામનાનો આશ્રય એવો જીવ એ પોતે પ્રાતિભાસિક છે. કામ્યમાન વિષયો, લાડુ વગેરે જે કઈ પણ છે ને, એ પણ પ્રાતિભાસિક છે. પ્રાતિભાસિક છે એટલે શું? અજ્ઞાન વડે અધ્યારોપિત છે. અધ્યારોપિત છે, હા, એ ખાસ સમજવાનું. સ્વપ્નની પ્રાતિભાસિક સત્તા છે. કઈ રીતે સમજી શકાય? જાગ્રતનું અજ્ઞાન થાય, જાગ્રત જગતનું, જાગ્રતનું અજ્ઞાન થાય ને ત્યારે સ્વપ્ન પ્રપંચ આપણને આવી રીતે દૃશ્યમાન થાય છે. તો માત્ર ભાસુ, માત્ર ભ્રમ રૂપે ભાસવું એને પ્રાતિભાસિક કહેવાય. ભ્રમ રૂપે ભાસવું, જે ભાસે એને જ ભ્રમ કહેવાય. હકીકતમાં તો ભ્રમની વ્યાખ્યા એવી છે કે જે ભાસે એને ભ્રમ કહેવાય. રજ્જુ સર્પ ભાસે છે માટે ભ્રમ છે, બરોબર ને? લાડુ ભાસે છે માટે ભ્રમ છે. એટલે આ તો બહુ બધી વાંડુકેમાં સુંદર આ બધી વિચારણા થયેલી છે. એટલે ભ્રમ એટલે ભાસવું એટલે ભ્રમ. એટલે કામ્યમાન વિષય પોતે પ્રાતિભાસિક છે, અવિદ્યા વડે અધ્યારોપિત છે. કામનો આશ્રય એવો કામી એ પોતે પણ આવી રીતે પ્રાતિભાસિક છે. એટલે પ્રાતિભા અને પાછી કામનાનું આશ્રય એવું અંતઃકરણ, અંતઃકરણ પણ પ્રાતિભાસિક છે. અંતઃકરણ પણ પ્રાતિભાસિક છે. એટલે આ ત્રણેય સ્વરૂપ, આ ત્રણેય વસ્તુઓ, કામના કામી અને કામનાનો આશ્રય અંતઃકરણ, આ બધું આત્મ સ્વરૂપમાં અધ્યારોપિત છે અને છે અને એને ભાસે છે. કામના દેહાભિમાની જ કામી હોય, જેની કામના થાય અનાત્મ વિષયની જ હોય, દૃશ્યની જ હોય. દ્રષ્ટાને કોઈ દિવસ પોતાના સ્વરૂપની કામના ના હોય. એટલે જેની કામના થાય છે અનાત્મા જ હોય. એટલે કામના કેમ જન્મે છે એ પણ વિચાર કરી લીધો. નિત્ય નિરીત મારી મૂળભૂત ઈચ્છા આ છે, પરંતુ એ પ્રાપ્ત થઈ શકે. અરે મૂળભૂત ઈચ્છા નિત્ય નિરતિશય અનંત મફત સુખની જ છે, પરંતુ એ ખબર નથી અને માટે ઉપાધિને હું માની, ઉપાધિની જે સલામતીના જે સાધનો છે એની હું કામના કરતો હોઉં છું. આ પ્રમાણે કામના એટલે શું? તો કે વર્તમાનનો તિરસ્કાર કરી ભૂત કે ભવિષ્યમાં દ્રષ્ટિ કરવી એને કામના કરી કહેવાય. વર્તમાનનો તિરસ્કાર, આત્મ સ્વરૂપ એ વર્તમાન છે, વર્તમાન સ્વરૂપ આત્માનો તિરસ્કાર કરી, જે વર્તમાન છે ને એનો તિરસ્કાર કરી સુખ શાંતિ સલામતી સંતોષ તૃપ્તિ આને કા ભવિષ્યમાં જોવું. હા, પહેલા તો છે ને મારી પાસે આવું હતું ને હું બહુ સુખી હતો. એટલે ભૂતકાળમાં કે ભવિષ્યમાં દ્રષ્ટિ કરવી, વર્તમાનના તિરસ્કાર પૂર્વક ભૂત કે ભવિષ્યમાં દ્રષ્ટિ કરવી. એટલે જે દેશ કાળ વસ્તુ રૂપે છીએ, જે દેશ કાળમાં છીએ, જે વસ્તુ છે પ્રાપ્ત છે, એમાંથી કઈ પણ ઈચ્છવું નહીં, પણ ભૂત કે ભવિષ્યનું કઈ પણ ઈચ્છવું. એટલે કામ એટલે શું? બહિર દેશ, બહિર કાલ અને બહિર વસ્તુ વિષયક. એટલે સ્વસ્થિતિથી અતિરિક્ત કોઈ પણ સ્થિતિ, કોઈ પણ કાળ દેશ કે વસ્તુમાં અનુકૂળ કે પ્રતિકૂળ બુદ્ધિપૂર્વક જોઈએ એને કામના કહેવાય છે. સ્વસ્થિતિ, અત્યારે જે દેશ કાળ વસ્તુ છે એનાથી અતિરિક્ત કોઈ બાહ્ય દેશ કાળ વિષયને અનુકૂળ કે પ્રતિકૂળ બુદ્ધિથી જોવું એને કામના કીધેલી છે. અને જ્ઞાનીમાં શું થાય છે? આપ્તકામ આત્મકામ યો નિષ્કામઃ અકામઃ આપ્તકામઃ આત્મકામઃ. એટલે સર્વ કામનાઓ જ્ઞાનીની પરિપૂર્ણ થઈ જાય છે. કેમ? સ્વયં કામઃ, સ્વયં કામ્યઃ અને સ્વયં કામયતે. એટલે કામી, કામનાનો આશ્રય, કામનાનો વિષય ને કામના બધું, આ અંતઃકરણ, આ બધું એક અદ્વિતીય આત્મ સ્વરૂપે જ એના માટે ઉપલબ્ધ થાય છે. અને આ રીતે એ કામના થી મુક્ત થઈ જાય છે, અથવા તો કામના એને છોડીને જતી રહે છે. કામનાને કોઈ ખાતર પાણી આ જ્ઞાનીમાં મળતા નથી. કેમ? કારણ કે અપરિચ્છિન્ન વસ્તુ, અપરિચ્છિન્ન સ્વરૂપની એ નિત્ય સભાનતામાં જ હોય છે.
એટલે કામ્યમાન વિષય, કામી એ કામનાનો આશ્રય અને કામ વૃત્તિ, આ ત્રણેય મિથ્યા અધ્યસ્ત અધ્યારોપિત જાણે છે જ્ઞાની, એને વિવેક વિચાર પૂર્વક જાણીએ ને તો ખબર પડે તો એ ખરેખર અધ્યસ્ત જે વિવર્ત રૂપે જણાઈ રહ્યા છે. આપણે લાડુના દ્રષ્ટાંત દ્વારા વિચાર વિચાર કાળે તો વિચાર કાળે તો ચોક્કસ આપણે એ પ્રમાણે સમજી શકીએ કે વિવર્ત એટલે અધિષ્ઠાન અથવા તો પોતાના અપરિચ્છિન્ન સ્વરૂપ પરનો અધ્યારોપ જ છે. આ બધાની પ્રાતિભાસિક સત્તા જ છે. વિચાર કાળે તો એવો નિશ્ચય કરી લઈએ તો પછી ધીમે ધીમે આ કામનાનું બળ ઓછું થતું જાય. કામના સાથે જ્યારે હું જોડાય ને ત્યારે જ કામના પ્રબળ બને છે, અને જ્યારે કામના સાથે આપણે હું ન જોડીએ ત્યારે એનું પોતાનું જ કોઈ બળ હોતું નથી. મહાભારતમાં સુંદર એક કામનાનો વિચાર કરેલો છે, એને કામ ગીતા અથવા તો મનની ગીતા એવું કહેવાય છે. વાસનારૂપી રથ ઉપર આરૂઢ થવું ત્યારે હું કામ એવું કહેવાવું, વાસનારૂપી રથની નીચે ઉતરેલી ઉતરી જવું ત્યારે રામ, કામ અને રામ આ પ્રમાણે મનને સંબોધે છે. અહીંયા કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે, સંકલ્પ પૂર્વક વિચારણા પૂરી નહીં થાય. જોકે ચાલો થોડુંક કામનાનો આ સુંદર આખું વિચાર ભાથું છે, એનાટોમી અથવા તો કામનાની જે કડી છે ને એની આગળ અને પાછળ કંઈક છે, એટલે વચ્ચેની આ કડી તોડી કાઢીએ તો પછી કામના નિર્મૂળ થઈ જાય છે. સુંદર આ મહાભારતનો પણ એક વિચાર છે, અખંડાનંદજીએ આપણને આપેલો છે, તો આવતી વખતે એની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.